પલસાણા તાલુકાના વડદલા ગામ ખાતે શ્રી એવીટી સરસ્વતી વિદ્યાલય ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલાઓને સમાનતા મળી રહે તેમજ મહિલાઓ સુરક્ષિત અને જાગૃત બને તે માટેની સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવાની અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાને વિદ્યાર્થીનીઓ દ્વારા મહેમાનોને આવકાર આપવામાં આવ્યો હતો, જ્યારે આ કાર્યક્રમમાં મહિલાઓ તેમજ વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણની કાળજી બાબતેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ. મારું નામ બીના ભગત છે અને હું જિલ્લા કાનૂની સેવા સત્તરની લીગલ પેનલ એડવોકેટ છું. આ આખો ઓગસ્ટ મહિનો છે તે વુમેન્સ એમ્પાવરમેન્ટ ડે કહેવાય, એટલે સ્કૂલો શાળા કોલેજોમાં બહેનોને અવેરનેસ, લીગલ અવેરનેસ શું છે, નારી શક્તિ શું છે, આપણે લીગલ અવેરનેસમાં સેક્સ્યુઅલ હરેસમેન્ટ, પોક્સો કાયદો શું છે, ઘણી બાળકીઓને ખબર નથી હોતી બેડ ટચ, ગુડ ટચ આપણે શું છે, કોને કહેવાય અને કાયદામાં શું જોગવાઈઓ આપી છે, કોઈ આપણે હેરાન કરે તો શું થાય, એના માટે આખા ઓગસ્ટ મહિનામાં શહેરમાં ગામમાં. અને આજે મને એટલી ખુશી થાય છે કે હું ગામમાં આવીને આ બધા જે સ્કૂલના જે વોલ્સ છે એના પર સારા સારા પ્રોબ્સ લખ્યા છે અને પ્રિન્સિપલે અવેરનેસનો કાર્યક્રમ રાખ્યો અને અમારું અમે બી એમાં ધન્ય માનીએ છીએ કે અમે આ બાળકીઓને અમારા થકી કયા મીડિયા થકી કોઈ જ્ઞાન આપી શકીએ, તો અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એના માટે તમને ખૂબ ખૂબ થેન્ક યુ. ખાસ કરીને બેન, જે બાળકીઓમાં સ્ત્રીઓમાં જે કંઈ પણ નકારાત્મક શક્તિઓ છે, વિચારો છે, કઈ રીતે એમાં શું થાય, વાતાવરણ હવું હોય છે. હવે બાળકી કેવું હોય છે કે ડ્રેસિંગ્સ પર આપણે જઈએ, પેલા ડ્રેસ હોય છે તો ડ્રેસિંગ્સ પર એને હરચાચરસીમાં કોઈક મોડર્ન છોકરી કંઈ પહેરવું હોય તો એને એમ થાય કે હું પણ પહેરું. પણ આપણે એવું વસ્તુ હોય છે કે આપણા પ્રાઇવેટ પાર્ટ્સ, નારી એટલે એ વસ્તુ છે કે પ્રાઇવેટ પાર્ટ્સ આપણા ઢંકાયેલા રહે તો કોઈની તાકાત નથી કે કોઈ સિટીમાં રહે કે કંઈક રેપના ચાન્સીસ થાય. હવે ઘણીવાર એવું બી હોય છે કે આપણે એવું નથી કરતા તો પણ રેપ થાય છે, ત્યારે એ માણસની પ્રકૃતિ પર છે, એનું મેન્સ રિયા, માઇન્ડ ગિલ્ટી, એને લીગલ લેંગ્વેજમાં એમ કહે કે મેન્સ રિયા, એનું માઇન્ડ જ ગંદુ છે, એમાં કરીશું કે. પણ હમણાં સરકાર પ્રધાનમંત્રીએ સારા એવા પાર્લિયામેન્ટમાં ખરડા પાસ કરીને એક્ટમાં સુધારો લાવ્યા છે, એટલે અમે આ બધી જાગૃતિ બી છોકરીઓમાં એટલે લાવીએ છીએ કે તમારી સામે કંઈ પણ વસ્તુ થાય તો તમારે ગભરાઈ નહીં જાઓ, કારણ કે ઝાંસની રાણી પણ અહીંયાથી છે, ઇન્દિરા ગાંધી પણ અહીંયાથી છે, બધા જે મહિલાઓ છે તે બધી અહીંયાથી જ બનીને આવેલી છે. અને આપણે શું કરવા, એક દિવસ વુમેન્સ એમ્પાવરમેન્ટ આખું મહિનો શું કરવા, હું તો માનું છું કે દરેક દિવસ વુમેન એમ્પાવરમેન્ટ ડે છે. આ કાર્યક્રમના અંતે બધી જે બાળાઓ છે તે પોઝિટિવ વિચારમાં આવી, અમે જેમને બધી સેક્શન્સ અને કઈ રીતે તમારે સાવચેતી રાખવાની, કઈ રીતે તમારે ડિફેન્સ કરી શકશો એ અમે એમને જણાવી દીધું છે, એટલે હવે મને લાગે છે કે એ લોકો પોતે પોતાની જાતે સેલ્ફ ડિફેન્સ કરી શકશે, પોતે ખુલ્લા દિલથી બહાર આવી શકશે પોતાના. અમે એ લોકોને એમ કીધું છે કે તમે જો ફેમિલીને નહીં કહી શકતા હોય તો તમારા સ્કૂલના શિક્ષકોને કહેવાનું, અને પછી સ્કૂલના શિક્ષકની માધ્યમથી અમને જ્યાં કોર્ટોમાં લીગલ અવેરનેસના કેમ્પ ખુલ્લે છે તો ત્યાં અમે, તમે એકવાર બી ફોન કરશો તો એની એમ્બ્યુલન્સ છે 181, જેને અભયમ કહીએ છીએ, તો ત્યાં તમને ઘર સુધી તમારી રક્ષા કરશે. હા, મારું નામ ડૉક્ટર પ્રિયંકા ઘેવરિયા છે. હું વામા વેલનેસ સેન્ટર સુરત અને રૂપલ હોસ્પિટલ ફોર વુમેનથી આવેલી છું. અહીંયા સરસ્વતી વિદ્યાલયમાં તરુણ બાળકીઓને જે તરુણાવસ્થામાં જે થતા શારીરિક ફેરફારો તથા માસિક વખતે થતી જે જે સમસ્યાઓ છે તેના વિશે વક્તવ્ય આપ્યું છે, અને એનાથી અમને આગળ શું શું અમુક વસ્તુ છે જેને ગભરાવાની જરૂર નથી, અમુક વસ્તુમાં એમને શું શું કાળજી રાખવી જોઈએ, શું શું સ્વચ્છતા રાખવી જોઈએ એના વિશે બધી માહિતી પૂરી પાડી છે. સૌપ્રથમ તો શ્રી એવીટી સરસ્વતી વિદ્યાલય વડદલાની અંદર સરકારશ્રીના જે કાર્યક્રમ છે, 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ અત્રેની શાળાની અંદર યોજવામાં આવી રહ્યો છે, જેની અંદર અમે એડવોકેટ વકીલશ્રીઓને પણ આમંત્રિત કર્યા છે, સાથે સાથે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરને પણ આમંત્રિત કર્યા છે, અને સાથે સાથે મહિલા અગ્રણી
ને પણ અમે આમંત્રિત કર્યા છે અને અમારી સંસ્થાની અંદર મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ જ્યારે સરકાર યોજી રહી છે તો ત્યારે એ ચોક્કસ એની ફલશ્રુતિ સ્વરૂપે આ કાર્યક્રમ સફળ થાય એવા નમ્ર પ્રયત્નો અમારા તરફથી થઈ રહ્યા છે અને એ વિશે આપને અમે માહિતગાર કરીએ છીએ. એની અંદર જે ઉપસ્થિત મહેમાનોની અંદર જોહરાબેન વાના કે જેઓ એડવોકેટ છે, સાથે સાથે બીનાબેન ભગત એ પણ એક એડવોકેટ શ્રી છે, તદુપરાંત ખાસ પુષ્પાબેન મિસ્ત્રી કે જેઓ જિલ્લા પંચાયત સુરતના સદસ્ય છે, અને સાથે સાથે ડૉક્ટર પ્રિયાંકાબેન ઘેવરિયા કે જેઓ ગાયનેકોલોજિસ્ટ છે, અને તેઓ દ્વારા આજના રોજ અમારી જે વિદ્યાર્થિનીઓ છે અમારી શાળાની એને મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત જે એડવોકેટ પ્રેઝન્ટ છે તે જેઓ પોક્સો એક્ટ અને મહિલા સુરક્ષા અંગે એમની માહિતી આપનાર છે, તદુપરાંત પ્રિયંકાબેન ઘેવરિયા કે જેઓ ગાયનેકોલોજિસ્ટ છે, તો તરુણાવસ્થાની અંદર જે બાળકીઓમાં જે શારીરિક ફેરફારો થાય છે, તદુપરાંત એમને જે પડતી મુશ્કેલીઓ છે એના નિરાકરણ માટેના એક સેમિનાર આયોજિત કરવામાં આવ્યો છે, અને ચોક્કસ અમને એવું લાગે છે કે અમારો કાર્યક્રમ સફળ થશે એવું અમને લાગી રહ્યું છે. અને સરકાર જ્યારે મહિલા સશક્તિકરણ માટે ખૂબ જ ચિંતિત છે તો એના માટે સતત અમે પ્રયત્નશીલ છીએ અને એક સારો મેસેજ. માલિનીશા પ્રતાપભાઈ, કયા ધોરણમાં ભણો? 12મામાં. આજરોજ સ્ત્રી સશક્તિકરણનો જે કાર્યક્રમ હતો શું જાણવા મળ્યું અને શું માહિતી મળી? અમારી શાળામાં આજે સ્ત્રી સશક્તિકરણનો દિવસ ઉજવવામાં આવ્યો ત્યાં અમારી શાળામાં એડવોકેટ અને શિક્ષક ડૉક્ટરો આવ્યા હતા. અમને એડવોકેટ દ્વારા બંધારણની કઈ કઈ કલમ છે તેના વિશે સમજાવવામાં આવ્યું અને અમને જે કલમ વિશે ખબર ન હતી તેના વિશે ખૂબ સારી માહિતી મળી છે. અને અમારે એડવોકેટ દ્વારા ગુડ ટચ, બેડ ટચ દ્વારા ખૂબ સારી માહિતી આપવામાં આવી છે. અને અમે એક ડૉક્ટર પણ આવ્યા હતા, તેમણે અમને જાતીય સતામણી અને સ્ત્રીઓને કયા કયા ભયંકર રોગો થાય છે તેને કેવી રીતે દૂર કરવા તેના વિશે માહિતી આપવામાં આવી અને તેને